આજે નૌકાદળ દિવસ છે ઓગણીસ સો એકોતેરમાં પાકિસ્તાનના કરાચી બંદર પર ભારતીય સેના દ્વારા કરેલ સાહસિક હુમલાની સ્મૃતિ રૂપે દર વર્ષે ચાર ડિસેમ્બરે નેવી દિવસ ઉજવાય છે ઓગણીસ સો એકોતેરના યુદ્ધના પચાસ વર્ષ પૂરા થતા નેવીના પ્રમુખ એડમિરલ આર હરિકુમારે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને જણાવ્યું હતું કે દેશની ઉત્તરી સીમાઓ અને કોવિડની સ્થિતિ જે જટિલ પડકારો સર્જ્યા છે ભારતીય નેવી તેનો સામનો કરવા તૈયાર છે તેમણે કહ્યું હતું કે કોવિડ હોવા છતાં ભારતીય નેવી સમુદ્રી ક્ષેત્રમાં કોઈપણ વિપરીત પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે ચીનની નેવીએ ગત દસ વર્ષમાં ઝડપથી આગળ વધી છે પરંતુ ભારત પણ નેવીની દીર્ઘાકાલીન યોજના અનુસાર પોતાની ક્ષમતાનું નિર્માણ કરી રહ્યું છે ગત વર્ષે લદ્દાખમાં એલએસી પર તનાવ હોવા છતાં નેવી દરેક પડકારોનો સામનો કરવા તૈયાર હતી ભારતીય નેવી પોતાના યુદ્ધ જહાજ સબમરીન અને વિમાનો સાથે સમુદ્રમાં ચીનની હાજરીનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરી રહી છે Of the developments of the PLA, the Chinese Navy. They have built over 138 ships in the last 10 years, which roughly translates to about uh, 13 to 14 combat platforms uh, every year. We keep an eye on all developments in our in our area. Our plans, our capability development, our preparedness, our, our acquisition, all this will factor the, uh, the ongoing uh, activities and the deployments in the uh, Iowa.